વિદ્યાર્થીઓ આજે જે મોર્ગનનો સહલગ્નતા અને પુનઃસંયોજનનો જે બીજો પ્રયોગ છે પહેલો પ્રયોગ આપણે જોઈ લીધો છે એમાં આપણે જે માદા લીધી હતી સફેદ આંખ અને પીળું શરીર અને જે નર લીધો તો લાલ આંખ અને બદામી શરીર આજે જે આપણે લીધું છે પ્રયોગમાં હવે મોર્ગને બીજો એક પ્રયોગ કર્યો અને એની અંદર જે લક્ષણો લીધા છે સફેદ આંખ અને સામાન્ય પાંખવાળી માદા આંખ અને પાંખ બે વસ્તુ અલગ છે લાલ આંખ અને અવશિષ્ટ પાંખ વાળો નર એ બે વચ્ચે સંકરણ કરેલું એટલે અહીંયા મે જનીનો લખેલા છે સફેદ આંખ માટેનું જનીન અને સામાન્ય પાંખ માટેનું જનીન નોર્મલ પાંખ બરાબર એ રીતે આના જે છે સ્મોલ લેટર માં મે દર્શાવ્યા છે વાય જે રંગસૂત્ર છે એની ઉપર એના જનીનો સ્થિર હોતા નથી બરાબર હવે જો આની વચ્ચે સંકરણ કરાવું તમે જો ના જોયો હોય આગલો વિડિયો જોઈ લેજો જે સહલગ્નતા અને પુનઃસંયોજનનો જે પહેલો પ્રયોગ છે એમાં સંકરણ આપણે કઈ રીતે કરાયું તો શોર્ટકટ રીતે કે બી સી ડી લખી નાખો એ ને સી સાથે એ ને ડી સાથે બી ને સી સાથે બી ને ડી સાથે એટલે તમને આવા રિઝલ્ટ મળશે હવે અહીંયા તમે જો કે જે કેપિટલ છે પ્રભાવી છે એટલે કે આ બેની માદા એક્સ એક્સ બરાબર તો સફેદ આંખ અને સામાન્ય પાંખ વાળી માદા અહીંયા જે નર બેનો છે સફેદ આંખ અને સામાન્ય પાંખ વાળો નર સફેદ સામાન્ય સફેદ સામાન્ય તો આ જે મળ્યા છે રિઝલ્ટ આપણે F1 પેઢીના રિઝલ્ટ છે બરાબર હવે જે બીજો સ્ટેપ જે આપણે કરવાનો છે એમાંથી F1 પેઢીની માદા લીધી છે અને પિતૃ પેઢીનો નર લીધો છે યાદ રાખજો માદા જે છે કઈ લેવાની છે F1 પેઢીની અને જે નર લેવાનો છે પિતૃ પેઢીનો લેવાનો છે આ બે વચ્ચે જો સંકરણ કરાયવા તો મોર્ગનને કઈક અલગ રિઝલ્ટ મળે છે શું રિઝલ્ટ મળે છે સૌથી પહેલા તો વ્યતિકરણની ઘટના મેં તમને સમજાવી છે કે જો ઢાંકણા અદલ બદલ થઈ જાય આ જે લીડ છે અદલ બદલ થઈ ગઈ એનો મીનિંગ એવો કે વ્યતિકરણ થયું બરાબર એટલે કે જનીનો જે છે અદલ બદલ થઈ ગયા બે રંગ સૂત્ર વચ્ચે વ્યતિકરણ થયું તો કે સ્મોલ ડબલ્યુ અહીંયા વયું ગયું કેપિટલ ડબલ્યુ નું જી અહીંયા વયું ગયું બરાબર તો આપણે જે ચાર જે રંગ સૂત્ર મળશે આવા મળશે કેપિટલ એમ કેપિટલ ડબલ્યુ કેપિટલ એમ સ્મોલ ડબલ્યુ આ જે આખો રંગ સૂત્રનો ટુકડો છે અહીંયા જોડાઈ ગયો છે અને આનો ટુકડો અહીંયા જોડાઈ ગયો છે તો જે ઘટના બની એને કહેવાય વ્યતિકરણની ઘટના શું થયું છે અહીંયા જનીનની આપલે થઈ છે બરાબર જનીનની આપલે થઈ છે દરેકે દરેક અધિકરણમાં વ્યતિકરણની ઘટના બને સમવિભાજન માને પણ અધિકરણની અંદર આ જે ઘટના છે વ્યતિકરણની ઘટના બને છે અહીંયા છે સ્મોલ m કેપિટલ w સ્મોલ m સ્મોલ w એનું જે સંકરણ છે એ પિતૃ પેઢીના નર સાથે કરાવેલું છે સ્મોલ m સ્મોલ w હવે જે આ સંકરણ છે મે બધાને નંબર્સ આપી દીધા a b c d e f શું કરાવવાનું છે a ને e સાથે a ને f સાથે b ને e સાથે b ને f સાથે c ને e સાથે c ને f સાથે d ને e સાથે અને d ને f સાથે આજો તમે ભેગા કરો તો તમારે હવે રંગસૂત્રને દોરવાની જરૂર નથી આ રીતે લખી નાખો કેપિટલ m સ્મોલ m કેપિટલ w સ્મોલ w માદા મળે છે સફેદ અને સામાન્ય એટલે કે પિતૃ પેઢી જે મને પિતૃ પેઢી જેવો મળે છે એને હું રાઉન્ડ કરું છું બ્લેક પેન થી અહીંયા મળે છે સફેદ અને સામાન્ય નર બરાબર સફેદ અને સામાન્ય નર જે આપણે અહીંયા મળ્યો છે પણ પેઢીની અંદર સફેદ અને અવશિષ્ટ પાંખ માદા આ કઈક અલગ રિઝલ્ટ છે પિતૃ પેઢી કરતા અલગ રિઝલ્ટ છે એને હું ગ્રીન પેન થી કરું છું બરાબર સફેદ અને અવશિષ્ટ વાળો નર અલગ છે લાલ અને સામાન્ય અલગ છે લાલ સામાન્ય નર અલગ છે લાલ અને અવશિષ્ટ પાંખ પિતૃ પેઢી જેવો છે માદા લાલ અને અવશિષ્ટ તો આ જે રિઝલ્ટ છે એ પિતૃ પેઢી જેવા મળે છે અને બાકીના જે રિઝલ્ટ છે કંઈક અલગ મળે છે તો જે પિતૃ પેઢી જેવા જે મળે છે એ પિતૃ પેઢીની ટકાવારી છે અહીંયા હું લખી દઉં છું જે રિઝલ્ટ આપણે પિતૃ પેઢી જેવા મળે છે એ રિઝલ્ટની જે ટકાવારી છે જો આગળનો જે પ્રયોગ હતો એમાં ટકાવારી બહુ વધારે હતી 98% જેટલો પિતૃ પ્રકાર મળતો હતો અહીંયા જે પિતૃ પ્રકાર મળે છે એ છે 62.8% જેટલો પિતૃ પેઢી ઘટી ગઈ બરાબર પિતૃ પેઢી જેવો જે પ્રકાર છે કેટલો મળે છે 62.8% અને જે પુનઃ સંયોજિત એટલે કે કંઈક નવું રિઝલ્ટ મળે છે પુનઃ સંયોજિત પ્રકાર
પિતૃ પેઢી કરતા અલગ પ્રકાર એ મળે છે 37.2%. જે અલગ રિઝલ્ટ મળે છે, કંઈક તમને અલગ જોવા મળે છે, એ છે 37.2%. ભણી અંદર ટકાવારી હતી 1.3%, આની અંદર વધી ગઈ છે 37.2%. શું કરવા? પ્રયોગને ધ્યાનથી જોજો. પહેલો જે પ્રાણી પહેલાનો જે પ્રયોગ છે એની અંદર અહીંયા મેં કેપિટલ W અને કેપિટલ M ને રંગસૂત્રો ઉપર દૂર દૂર બતાવેલા છે. જ્યારે આગલા પ્રયોગની અંદર જોજો એમાં કેપિટલ W અને કેપિટલ Y ને નજીક દર્શાવેલા છે. એટલે કે Y નું જનીન W ની નજીક છે તો એ છૂટું નહીં પડે. બરાબર, છૂટું નહીં પડે એટલે કે જે વ્યતિકરણ થાય છે એમાં વ્યતિકરણમાં એ છૂટા પડતા નથી, ઈઝીલી છૂટા પડતા નથી. તો આપણે પિતૃ પ્રકાર જેવો જે છે વધારે પ્રમાણમાં મળે છે, એટલે કે 98% જેટલો પિતૃ પ્રકાર મળતો તો 1.3% આપણે માખી અલગ મળતી હતી ફળ માખી. અહીંયા શું છે, આ જનીનો દૂર દૂર છે, દૂર દૂર છે તો છૂટા પડી જશે, નજીક નજીક છે તો છૂટા નહીં પડે. દૂર હશે વ્યતિકરણની ઘટનામાં છૂટા પડી જશે, એટલા માટે તો પુનઃસંયોજિત પ્રકાર પણ છે 37.2%. હવે સમજાણું, સહલગ્નતા લિંકેજ એટલે શું? બરાબર, બે જનીનો વચ્ચે લિંકેજ જેટલું વધારે હશે, નજીક જેટલા વધારે હશે એટલા છૂટા પડશે નહીં. અને જો બે જનીનો વચ્ચે અંતર હશે તો એ છૂટા પડી જશે. અને જે ઘટના બને, જે રિઝલ્ટ તમને નવા જોવા મળે એને કહેવાય પુનઃસંયોજન, રીકોમ્બિનેશન. છૂટા પડી પાછા જોડાશે, રીકોમ્બિનેશન. સહલગ્નતા લિંકેજ છે, છૂટા નહીં પડે. તો આ જે પ્રયોગ હતો પ્રયોગ નંબર 2, સહલગ્નતા અને પુનઃસંયોજનના મોર્ગને બે પ્રયોગ, ઘણા બધા પ્રયોગ કર્યા છે પણ અહીંયા આપણે NCERT ની અંદર બે આપ્યા છે. એક તો ડ્રોસોફિલાનો સફેદ આંખ પીળું શરીર લાલ આંખ અને બદામી શરીર વાળા નર સાથે સંકરણ, બીજો જે પ્રયોગ છે સફેદ આંખ સામાન્ય પાક અને લાલ આંખ તેમજ ઓક્સિસ પાક વાળા નર સાથે સંયોજન. NCERT બુકમાં થોડુંક અલગ રીતે તમને સમજાવેલું છે પણ એનાથી તમને ખ્યાલ નહીં આવે કે અહીંયા નરનું શું છે લક્ષણ, માદાનું શું છે લક્ષણ, એ ખ્યાલ નહીં આવે. અહીંયા મેં જે છે એનું ઉદાહરણ લઈ લીધું છે, લાલ આંખ અને અવશિષ્ટ પાંખ આપી દીધી છે. અને બુકની અંદર તમારે લખેલો હશે વન્ય પ્રકાર, એમાં પ્લસ માઇનસ સાઇન લીધેલી છે, એમાં આપણે કન્ફ્યુઝન થાય જયારે કરતા હોઈએ ત્યારે. આ પ્રમાણે કરશો રિઝલ્ટ સેમ જ આવશે. બરાબર, ટકાવારી તમારે યાદ રાખવાની છે કેમ કે પ્રયોગો ઉપરથી મળેલી છે. બરાબર, પ્રયોગો ઉપરથી મળેલી છે, યાદ રાખજો. જે આની અંદર સફેદ આંખ અને સામાન્ય પાક વાળું જે લક્ષણ લીધું છે, દૂર દૂર છે તો એમાં પિતૃ પેઢી જેવો પ્રકાર ઓછો મળશે 62.8%, અને પુનઃસંયોજિત મળે છે 37.2%. એક આંકડો યાદ રાખો, 1200 માંથી એટલે આંકડો મળી જશે. તો અહીંયા આપણે બે જે પ્રયોગો હતા એ જોઈ લીધા છે અને આના ઉપરથી એક વૈજ્ઞાનિકે જનીન નકશા તૈયાર કર્યા છે. જેમ આપણે આખા વર્લ્ડના નકશા બનાવીએ છીએ એ રીતે જીનના પણ મેપ હોય, બરાબર, જનીનના પણ નકશા હોય. કઈ રીતે બનાવેલા છે એની ચર્ચા આપણે આના પછીના વિડીયોની અંદર કરીશું.